ટીચર એક નાના બાળકને મેથ્સ ના ટેબલ શીખવાડવા સ્કૂલમાં બેઠેલા બાળકને કીધું, બેટા હું તને એક સફરજન આપું એપલ, અને થોડી વાર પછી બીજું આપું તો તારી પાસે કેટલા થાય? બે થાય. બરાબર, ટીચર જ જવાબ આપે છે અને શીખવાડું છું કે વન પ્લસ વન પ્લસ વન કેટલા થાય. અચ્છા, પછી હું તરત જ તને ત્રીજું આપું તો તારી પાસે કેટલા થાય? ત્રણ. એમ શિક્ષકે કીધું કે વન પ્લસ વન પ્લસ વન તને ત્રણ વખત આપું તો તારી પાસે ત્રણ થાય. છોકરો ઉભો થઈ ગયો, ના સર ચાર થાય. ટીચરને થયું કે આ સમજો નથી લાગતો, વન પ્લસ હું ઇંગ્લિશમાં બોલ્યો એટલે ગુજરાતીમાં સમજાવું. બેટા એક સફરજન આપું, પછી થોડી વાર પછી બીજું આપું તો બે, અને એના પછી થોડી વાર પછી ત્રીજું આપું તો ત્રણ થાય ને? કે ના સર ચાર. સરને તો હિન્દીમાં કહેવા દે, એટલે એને વળી હિન્દીમાં કીધું, મેં એક દિયા ફિર દૂસરા દિયા ફિર તીસરા દિયા તો તેરે પાસ કેટલા હુઆ? તો કે ચાર. સરને તો આ છોકરામાં અક્કલ નથી લાગતી, એટલે એમણે એક્ઝામ્પલ ફેરવી નાખ્યું. ચાલ એક સ્ટ્રોબેરી આપું, પછી હું તને બીજી સ્ટ્રોબેરી આપું, પછી થોડી વાર પછી ત્રીજી આપું તો કેટલા થાય? તો કે ત્રણ. તો કે હવે અક્કલ આવી, તો હવે બોલ એક એપલ આપું પછી બીજું આપું પછી ત્રીજું આપું તો કેટલા થાય? તો કે ચાર. ભાઈ આ બહાર નીકળો એટલે આજે એપલ મળવાના છે માટે આ એક્ઝામ્પલ નથી કહેતો. સરે ઘુમાવી ઘુમાવીને પૂછ્યું, પણ એપલ ની વાત આવે ત્યારે ચાર, સ્ટ્રોબેરી ની વાત આવે તો ત્રણ, માલ્ટા ની વાત આવે તો ત્રણ. સરનો પિત્તો ગયો, નજીક આવ્યા ને ગ્લાફો છોડી દીધો. રડતો રડતો છોકરો ઉભો થયો. સરે કીધું, અક્કલ તને એટલી ખબર નથી? સ્ટ્રોબેરીમાં ને માલ્ટામાં ને બધામાં બરાબર જવાબ આપે છે, એક એપલમાં જ ગરબડ કરે છે. સર મારી વાત તો સાંભળો. બોલ, તમે તો ત્રણ આપો પણ એક મારી મમ્મીએ આપ્યું છે, એ ભેગું ચાર થાય કે ન? તમે હસીને આ વાત કાઢી નાખો. મને આ બાળકની સરળતા દેખાય, કેટલું સરળ હોય છે, ક્યાંય છુપાવતું જ નથી. ત્રણ ના ચાર કરે બાળક, ચાર ના ત્રણ કરે બાળક નો બાપો. અહી મુત્તાની ઇરિયા ભાઈ અમે કેવળ જ્ઞાન અપાવ્યું, અહી મુત્તાની સરળતા એ કેવળ જ્ઞાન અપાવ્યું, અહી મુત્તાજીને વંદન. અને પછી બરાબર 101 વર્ષમાં એક બીજા બાલ મુનિ જૈન સંઘને સાંભળ્યા છે. નામ તમારે પેલું છેલ્લું યાદ રાખવાનું છે ને, પેલો અહી મુત્તો છેલ્લો આગમ. 100 વર્ષમાં ભગવાન મહાવીર, પછીના 101 વર્ષમાં જીવ શાસનને એક બીજા બાલ મુનિ મળ્યા છે. તમારે મન કદાચ એનું મહત્વ નહીં હોય. અહીં બેઠેલા શ્રમણો, અહીં બેઠેલી શ્રમણીઓ, જિન શાસનની હજારો સાધુ અને સાધ્વીઓ એનો ઉપકાર માન્યા વગર ચાલે એમ. ખાલી 6 મહિનાનું એમનું આયુષ્ય હતું. હા, હવે તમને મનક મનક થયું. એ 2020 રમીને ચાલ્યા ગયા, 6 મહિના એટલે શું? અને એ પણ જન્મે જૈન નતા, કોણ હતા? બ્રાહ્મણ. સુધરમાં સ્વામીની પાટે જંબુસ્વામી, જંબુસ્વામીની પાટે પ્રભાવ સ્વામી આવ્યા, અને પ્રભાવ સ્વામીએ જયારે નજર નાખી કે મારી પાઠ કોણ ચલાવશે, કોઈ ન દેખાય, ત્યારે બ્રાહ્મણમાં સંયમ બહુ દેખાયા. સંયમ બહુ સુરી જયારે દીક્ષા લેવા તૈયાર થયા, પત્ની પ્રેગ્નન્ટ છે એને મૂકીને ચારિત્રના માર્ગે જઈ રહ્યા. દીક્ષા ક્યારે લેવાની? લગ્ન પહેલા કે લગ્ન પછી? લગ્ન પછી લે તો પછી તમે પૈણ્યા હું કામ? એનું જીવતર બગાડવા તમે દીક્ષા લ્યો? લગ્ન પહેલા લે તો શું કહેશે? હવે મા બાપને સાચવવાની જયારે જવાબદારી આવે ત્યારે તમે દીક્ષા લેવાના ભાવ થાય? કોઈ ઉંમરે લેવી એ જ ખબર ના પડે. બચપણમાં લે તો કે નાનો છે, અને મોટી ઉંમરે લે તો કહેશે મોટા છે. ન લગ્ન પહેલા લેવાય, ન લગ્ન પછી લેવાય, ન બચપણમાં લેવાય, ન બુઢાપામાં લેવાય, ન ભણતો હોય ત્યારે લેવાય, ન બિઝનેસ કરતો હોય ત્યારે લેવાય. દીક્ષા ક્યારે? બહુ સરસ સૂત્ર આપ્યું છે, યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. જે દિવસે તમને વૈરાગ્ય થાય એ દિવસે તમારે ચારિત્રના માર્ગે ચાલ્યા છે. મૃત્યુને જો કોઈ વય નથી
છે, 70 વર્ષે જ મોત આવે ફિક્સ છે. તો સફેદ રણની અંદર નવ નવ કેલૈયા કુંવર જેવા જવાનિયાઓ ભડાકે ન ખતમ ન થઈ જાઓ. મૃત્યુને કોઈ વય છે? તો મુંબઈની કમલા મિલની આગની અંદર બાથરૂમમાં પુરાઈને નવ નવ ચૌદ ચૌદ દીકરીઓ ગુંગળાઈને ખતમ ના થઈ ગયો હોત. મૃત્યુને જો કોઈ વય નથી તો વૈરાગ્યને વળી વય છે. 8 વર્ષની વય વૈરાગ્યની વય બની શકે.